સૃષ્ટિ રૈયાણી કેસ રાજકીય અખાડો બન્યો, સીઆર પાટીલ બાદ હાર્દિક પટેલ અને રેશમા પટેલ પણ લીધી મુલાકાત। રાજકોટના જેલસરમાં સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ હવે રાજકીય અખાડો બની ચૂક્યો હોય તેમ લાગી રહ્યું છે। એક પછી એક પક્ષના નેતાઓ પરિવારને સાંત્વના આપવાના નામે પોતાના રાજકીય રોટલા શેકવા માટે આવી રયા છે। આજે ભાજપના હાઈકમાન્ડ દ્વારા મુલાકાત બાદ કોંગ્રેસના પણ ટોચના નેતાઓ પણ જેતસર ગામે આવી પહોંચ્યા હતા। તમામ પરિવારને સાંત્વના આપી હતી। પોલીસ તથા તંત્રને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે રાજકીય ટપાટપી પણ કરી હતી। હાર્દિક પટેલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માંગ કરી। કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ અંગે જણાવ્યું કે 30 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં વહેલો કેસ સરકાર દ્વારા ચલાવવો જોઈએ। આરોપીને ફાંસીની સજા થાય તે પ્રકારનો વોટર ટાઈટ કેસ તૈયાર કરવો તે સરકાર અને પોલીસની જવાબદારી છે। મૃતકના ભાઈ હર્ષની સારવાર માટે હાર્દિક પટેલે 21,000નો ચેક પણ આપ્યો હતો। આ ઉપરાંત તેણે જણાવ્યું કે આ પ્રકારના કિસ્સાઓ ન થાય તે માટે પોલીસે અને તંત્ર દ્વારા પણ પગલાં ભરવામાં આવે તે ખૂબ જરૂરી છે। એનસીપી નેતા રેશમા પટેલનું નિવેદન। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જેતલસર સૃષ્ટિ રૈયાણી હત્યાકાંડનો મામલો એક પછી એક નેતાઓ સામે આવી રહ્યા છે અને એનસીપી પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલે પણ આ અંગે નિવેદન આપ્યું હતું કે રેશમા પટેલે જણાવ્યું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માત્ર વાતો નહીં પરંતુ 30 દિવસમાં સજા થાય તેવા તમામ પ્રયાસો સરકાર અને તંત્રએ કરવા જોઈએ। ગુજરાતમાં હજી પણ આવી ઘટના બને તે કથિત વિકસિત ગુજરાત માટે ખૂબ જ શરમજનક બાબત છે। દુઃખ સાથે કેવું પડે છે કે આજ પણ જો આવા ઘાતકી ઇન્સિડન્ટ બનતા હોય અને નાની નાની ફૂલ જેવી દીકરીઓને પોતાનો જીવ ગુમાવવો પડે ત્યારે મારી પાસેથી એ જ શબ્દોની અપેક્ષા રાખજો કે એમને ન્યાય મળવો જોઈએ અને બીજી દીકરીઓ આનો ભોગ ના બને એના માટેના પ્રયાસો થવા જોઈએ। ન્યાયની વાત હું નિર્ભયાને ન્યાય મળ્યો એ ન્યાયની વાત નથી કરતી, હું એ ન્યાયની વાત કરું છું કે ન્યાય ઓછા સમયમાં મળવો જોઈએ। 30 દિવસમાં આનો કેસ ચાલી જવો જોઈએ, એ નરાધમને ફાંસીના માછડા ઉપર ચડાવી દેવો જોઈએ, આને ન્યાય કહેવાય। સમય સાથે ન્યાય મળે એને ન્યાય ન કહેવાય, લાંબા સમયે ન્યાય મળે ને એને પણ અન્યાય જ કહેવાય। એટલે દીકરી સાથે જે થયું છે એ ભલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે કે ઘણી બધી વાતો બધાએ કરી છે, પરંતુ ફાસ્ટ ટ્રેક ટ્રેકની ડેફિનેશન શું, હું માનું છું કે 30 દિવસમાં દીકરીને ન્યાય મળવો જોઈએ અને એટલું જ નહીં, દીકરીના શરીરની એની સુરક્ષાની રક્ષા કરવાની જવાબદારી ચોક્કસ રીતે સરકારશ્રીની હોય છે। એટલે સરકારશ્રીએ પણ આમાં ચોક્કસ ધ્યાન આપી અને દીકરીના પરિવારને વળતર પણ આપવું જોઈએ। ભલે માંગશે નહીં, જેને દીકરી ગુમાવી છે એની પાસે ન્યાય જ માંગે, પરંતુ એક મહિલા તરીકે હું સમજી શકું છું કે પરિવારને એને 1 કરોડ જેટલું વળતર પણ આપવું જોઈએ, કારણ કે આજે પરિવાર માનસિક યાતનાથી ગુજરી રહ્યો છે, સામાજિક યાતનાથી ગુજરી રહ્યો છે, એને ઘણું બધું સહન કરવું પડે છે અને દીકરીએ જે સહન કર્યું છે એ તો કદાચ આપણે કોઈ નહીં સહન કરી શકીએ। એટલે ચોક્કસ રીતે મારી વાત અને મારા પાર્ટીની વાત એટલી છે કે મજબૂતાઈથી આ દીકરી માટે દરેક અવાજ ઉઠાવે અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે ન્યાયમાં વિલંબ ના કરશો, જે પાપી નરાધમ છે એની ચાર્જશીટ પણ જલ્દી બની જવી જોઈએ। ઘણા કેસમાં બન્યું છે કે આપણે સમયની રાહ નથી જોવી પડતી, 30 દિવસમાં ચાર્જશીટ, 30 દિવસમાં કેસનો નિવારણ, એના માટે આના પરિવારને મળવા માટે અમે આવ્યા છીએ। જે ભાઈએ હિંમત કરીને પોતાની બહેનને બચાવવાના પ્રયાસ કર્યા એ ભાઈને હોસ્પિટલમાંથી રજા પણ આપી છે અને એ ભાઈને પણ અમે હિંમત આપીએ છીએ કે તારી જે તૈયારી હતી તારી બહેનને બચાવવા માટેની, પરંતુ સંજોગો અવસ્થા 13 વર્ષનો બાળક પોતાની 16 વર્ષની બહેનને ન બચાવી શક્યો। મેં પહેલાં પણ રાજ્ય સરકારને અપીલ કરી હતી, વિનંતી કરી હતી, હું પોલીસનું અભિનંદન પણ આપું છું કે લોકોએ ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પણ પાડ્યો છે। હું જિલ્લા પોલીસ અધિક્ષકને વિનંતી કરું છું તત્કાલીન ધોરણે કોર્ટની અંદર ચાર્જશીટ રજૂ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, એટલે કે માત્ર ને માત્ર 30-35 દિવસની અંદર જ જો કોર્ટની અંદર આ કેસને સાંભળી લેવામાં આવે તો આરોપીઓને સજા પણ મળે। એના પરિવારની સ્પષ્ટ રૂપે એક જ વાત છે કે અમારે તો દીકરી હતી, હવે અમારી વચ્ચે નથી, પરંતુ એને ન્યાય મળે, જીવા તો નથી દીધી દીકરીને, પરંતુ એના મૃત્યુ બાદ એની આત્માને શાંતિ મળે અને એના પરિવારને ન્યાય મળે એના માટે અમારી રાજ્ય સરકારને વિનંતી છે। અને અમે સૌ લોકો, માત્ર એક જાતિ કે એક સમાજ નહીં, પરંતુ આવા બનાવો સમાજની અંદર ન બને, કલંકિત બનાવ કહેવાય તેવા સંજોગોમાં અમારે સૌની વિનંતી છે કે રાજ્યની બહેન દીકરીઓ મા બહેનો સુરક્ષિત રહે એના માટે સરકારે ખૂબ સારા અને ખાસ પગલાઓ પણ લેવા પડશે
અને અમારી વિનંતી સરકારને તમામ પ્રકારની છે કે જ્યાં પણ જરૂર પડશે અમે સરકારની સાથે રહીને રાજ્યની બહેન દીકરીની સલામતી